ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂનો વાર્ષિક કરોડોનો ગેરકાયદે વ્યવસાય ધમધમે છે એ જગજાહેર છે. બુટલેગરો દારૂની હેરાફેરી કરવા હપ્તા સિસ્ટમથી લઈને અનેક કિમિયાઓ અજમાવતા હોય છે, પરંતુ એક સનદી અધિકારીની કારમાંથી દારૂનો જથ્થો મળી આવે તો ખળભળાટ થાય એ સ્વાભાવિક છે. ચોટીલા હાઈવે પર પોલીસે બાતમીના આધારે GJ3LG7454 નંબરની અર્ટિગા કારને રોકી તપાસ કરી હતી. આ કાર પર રાજકોટ એડિશનલ કમિશનરની નેમપ્લેટ તથા સાયરન પણ હતા. આ કારમાંથી 58,800ની કિંમતની 155 બોટલ અંગ્રેજી દારૂ મળી આવતા આ ઘટના સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની છે. પોલીસે કાર સાથે યશપાલસિંહ ઝાળા, યુવરાજ અને કિશન નામના 3 શખ્સની અટકાયત કરી કુલ ₹5.67 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર ખરેખર કોના નામે છે એ અંગે હજુ પોલીસ જાણકારી મેળવી શકી નથી, પરંતુ એડિશનલ કલેક્ટરની નેમપ્લેટ કાર પર લગાડેલી હોવાથી દારૂ પકડાવવાની આ સામાન્ય ઘટનાએ અસામાન્ય ચર્ચા જગાવી છે. ગુજરાતનું પ્રથમ સાંધ્ય દૈનિક નોબત લાવ્યું છે વર્ષ 2021-22ની આકર્ષક અને રીડર ફ્રેન્ડલી લવાજમ યોજના. એ, બી અને સી 3 યોજનાઓમાં પસંદગીની યોજનાનો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો 2 લકી ડ્રોનો લાભ. અને હા, આ વર્ષે દરેક યોજનામાં એક ગેરંટેડ ગિફ્ટ પણ છે. આને જ કહેવાય સોનામાં સુગંધ. જામનગર શહેર તથા જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત થઈ રહેલો ઘટાડો રાહતરૂપ છે. આજે જામનગર શહેરમાં કોરોનાના નવા 305 કેસ ઉપરાંત જિલ્લાના અન્ય વિસ્તારોમાં નવા 206 કેસ સામે આવતા જિલ્લામાં કુલ 511 કેસ નોંધાયા છે. જામનગરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 44 દર્દીઓના મૃત્યુ થયા છે. અલબત્ત સરકારી આંકડા મુજબ જામનગર શહેરના 3 દર્દી સહિત જિલ્લામાં કુલ 5 દર્દીઓના જ મૃત્યુ થયા છે. તેમ છતાં કોરોનાનો બિન અધિકૃત મૃત્યુદર પણ નીચો આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.